पानी में द्रव्य थशे। केटला वायु पानी में द्रव्य छे अने केटला द्रव्य नथी। सामान्य रीते केटला वायु पानी में थोड़ी मात्रा में द्रव्य थयेला होय छे। उदाहरण तरीके पानी में द्रव्य ऑक्सीजन वायु, पानी में रहेवा वाला प्राणी तेमज वनस्पति ना जीवन टकावा माटे अत्यंत महत्वपूर्ण होय छे। तो पानी में उभरेल द्रव्य थयेला वायु एमां एक छे ऑक्सीजन वायु। હવે છે વસ્તુઓ પાણીમાં પાણીમાં ડૂબે છે અથવા ડૂબી જાય છે, બરોબર? તમે કોઈ પણ કોઈ વસ્તુ જોશો તો કોઈ પાણીમાં તપશે અને અથવા ડૂબી જશે, બરોબર? એમાંથી એક થાય છે। પ્રવૃત્તિ ચાર पानी पर टकती है पानी में डूबी जाती वस्तु का उदाहरण आप।
કે બલ્બ પહેલા કરતા વધારે સારી રીતે દેખાય છે તો પરંતુ જો તમે આ ચીકણા કાગળની આરપાર પ્રત્યેક વસ્તુને સ્પષ્ટ જોઈ શકો છો તો ના કદાચ નહીં જોઈ શકો એવા પદાર્થ કે જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય પરંતુ સ્પષ્ટ નહીં તેને પારદર્શક કહે છે બરાબર ત્રણ આવ્યા પારદર્શક કે જેમાંથી આપણે વસ્તુની આરપાર જોઈ શકીએ અને પારદર્શક વસ્તુની આરપાર ન જોઈ શકીએ એને અપારદર્શક વસ્તુને જોઈ શકીએ પરંતુ સ્પષ્ટ રીતે ન જોઈ શકીએ એને પારદર્શક કહે છે કાગળ પર લખેલા તેલના ધબાને યાદ કરો જેનો ઉપયોગ આપણે ખાદ્ય પદાર્થોના ચરબીના પરીક્ષણ કરવા માટે કર્યો હતો તો તે પણ પારદર્શક જ હતો શું તમે પારદર્શક પદાર્થોના અન્ય ઉદાહરણો જે ઉદાહરણો વિશે વિચારી શકો विविध प्रकार